કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મજામાં જ હશું, બરાબર. હવે આપણે તમારે વ્યાકરણમાં અલંકાર જે ભાગ એક શીખી ગયા હતા એનો ભાગ બે છે એ શીખવાનો છે. ભાગ એકમાં શું શીખ્યા હતા યાદ છે ને? અલંકાર કોને કહેવાય, અલંકારના પ્રકાર કેટલા છે, અને પછી ઉપમા અલંકાર, બરાબર. આજે બીજો પ્રકાર છે રૂપક અલંકાર, અને એ તમારે પાઠ 7 પૂરો થાય એની પાછળ છે, બરાબર. ભાષા સજ્જતામાં તો એ રૂપક અલંકાર છે એ તમારે શીખવાનો છે. હવે રૂપક અલંકાર કોને કહેવાય? તો કે રૂપક અલંકાર, રૂપ એટલે રૂપ અને ક એટલે કરનાર. જ્યારે ઉપમેય અને ઉપમાન, હવે એ નથી ભૂલી ગયા ને કે જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહેવાય અને જેની સાથે કરવાની હોય એને ઉપમાન કહેવાય, બરાબર. તો ઉપમેય અને ઉપમાનને એક જ રૂપ આપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. રૂપક અલંકાર જે છે એ અર્થાલંકારનો એક ભાગ છે. એટલે રૂપક અલંકાર અર્થાલંકારનો એક પ્રકાર છે. પરિભાષા એટલે વ્યાખ્યા, કે જ્યારે ઉપમેય અને, સમજો, કદાચ તમને જોવામાં કંઈ બોર્ડમાં તકલીફ પડે તો બોલું છું એ સાંભળતા જજો, અને એ જ PDFમાં પણ આવશે એટલે જરીએ મૂંઝાતા નહીં. જ્યારે ઉપમેય અને ઉપમાનને એક જ રૂપ આપવામાં આવે, જ્યારે ઉપમેય અને ઉપમાનને એક જ રૂપ આપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. હવે એનું સીધું સાદું ઉદાહરણ, તમારા વાલી તમને ઘણીવાર કહેતા હશે, મારો દીકરો તો સિંહ છે. ખાસ કરીને રાત્રે ક્યારેક એકલું જવાનું હોય ને, બરાબર છે, ત્યારે ફાટતી હોય, બીક લાગતી હોય ત્યારે કહેતા હોય, મારો દીકરો તો સિંહ છે, બરાબર. કહેવાનું શું હોય કે ચાર પગવાળો ત્રાડ પાડે એવો સિંહ નથી, પણ એની જેવી રીતે સિંહ બહાદુર અને બળવાન છે એવી જ રીતે મારો દીકરો બહાદુર અને બળવાન છે. તો મારો દીકરો સિંહ છે, દીકરો છે એ ઉપમેય છે અને સિંહ છે એ ઉપમાન છે, બરાબર. બંનેને એક જ રૂપ આપવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ જોઈએ તો સંસાર સાગર તરવો મુશ્કેલ છે. સંસાર એ ઉપમેય છે, બરાબર, એની તુલના સાગર સાથે કરી છે. સંસાર છે કંઈ દરિયો નથી, પણ અહીંયા સંસાર સાગર એટલે સાગર ઉપમાન છે, એને તરવો મુશ્કેલ છે. જેવી રીતે આપણે દરિયામાંથી હોડી પસાર કરીને સામે કાંઠે જવું ખૂબ મુશ્કેલ હોય, બરાબર, ઘણી બધી એમાં મુશ્કેલી આવતી હોય, એ રીતે સંસારમાં જ્યારે મનુષ્ય જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે, 100 વર્ષ 80 વર્ષ જે કાંઈ જીવે ત્યાં સુધીમાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. એટલે સંસારને સાગર સાથે સરખાવેલો છે. એટલે સંસાર રૂપી સાગર, ખાસ સાંભળજો, સંસાર રૂપી સાગર. પછી ચરણ તમારા પારી જાતના ફૂલ, આ ઉદાહરણ પહેલાં પણ મેં તમને આપ્યું હતું. તો ચરણ છે એ ઉપમેય છે અને પારી જાતના ફૂલ છે એ ઉપમાન છે. તો કે ચરણ છે એટલે પગ, પગને જ પારી જાતના ફૂલ છે એ કહી દીધા છે. દીકરી માની આંખનું રતન, ચોથું ઉદાહરણ, દીકરી માની આંખનું રતન, બરાબર. દીકરી છે એ કાંઈ માની આંખમાં ફિટ નથી થઈ જતી, પણ જેવી રીતે આંખનું રતન, રતન એટલે કીકી ડોળો, તો કે જેવી રીતે આપણે આંખનું મહત્ત્વ હોય છે અને આંખ વિના તો બધું જ નકામું, એવી જ રીતે દીકરી છે એ માને વાલી હોય છે. તો દીકરીને આંખના રતન છે એ ગણી લીધી છે. તો દીકરી ઉપમેય અને રતન છે એ ઉપમાન. પછીનું ઉદાહરણ છે રાધાનું મુખ કમળ ખીલી ઉઠ્યું. રાધાનું મુખ છે એ ઉપમેય છે અને કમળ છે એ ઉપમાન છે. એટલે રાધાનું મોઢું છે એ કાંઈ કાદવમાં ખીલેલું કમળ નથી, પણ એ કમળ છે એવું માની લેવામાં આવ્યું છે. સરસ મજાનું કમળ હોય ખીલેલું, આપણને ગમે. તમે કોઈ તળાવના કાંઠે જતા હો અને કમળ ખીલતા હો, ઘણી જગ્યાએ કમળ તમે જોયા હશે, તો કમળ કેવું ગમે? તો એ જ રીતે રાધાનું મોઢું છે એ બધાને જોવું ગમે છે. તો કે મુખ કમળ એટલે મુખ રૂપી કમળ, એનું મોઢું કમળ નથી પણ એને કમળ ગણી લીધું છે એટલે મુખ રૂપી કમળ. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, આભરૂપી અટારી. શું? આભરૂપી અટારી. તમારું કાવ્ય બે છે, એક જ દે ચિનગારી, એમાં ચાંદો સળગ્યો એટલે કાંઈ સળગતો નથી આગ લાગે એમ, સૂરજય સળગતો નથી અને આકાશ સળગતું નથી, પણ આકાશરૂપી અટારી, જેવી રીતે અગાશી મોટી પોળી હોય એમ આકાશરૂપી અગાશી છે એ
એને આભ સમાન ગણવા આભ છે એને આભ અટારી એટલે કે અગાશી સમાન ગણવામાં આવી છે. સળગતી નથી પણ સળગી આભ અટારી એટલે પ્રકાશમાન થાય છે. આકાશ છે કે આભરૂપી અટારી એટલે કે આભરૂપી અગાશી છે એ પ્રકાશમાન થાય છે. કવિ અહીંયા એવું કહેવા માગતા હતા. એટલે એ ઉદાહરણ છે તમારા કાવ્ય બેમાંથી લીધેલું છે. તો રૂપક અલંકારમાં તમે ખાસ ધ્યાન રાખ્યું હશે, જ્યારે અલંકારના શબ્દોને આપણે છૂટા પાડીએ છીએ ને ત્યારે મોટાભાગે રૂપી શબ્દ બોલીએ છીએ. શું શબ્દ બોલીએ છીએ? રૂપી, મુખરૂપી કમળ, આભરૂપી અટારી, સંસારરૂપી સાગર, બરાબર? તો એ પણ ખાસ ધ્યાન રાખજો. બાકીના અલંકારના ઉદાહરણ છે એ હું તમને PDFથી મોકલીશ. હવે આગળ ચોથો પ્રકાર, વર્ણાનુપ્રાસ અલંકાર, વર્ણ સગાઈ અલંકાર, અનુપ્રાસ અલંકાર, ત્રણમાંથી કોઈ પણ નામ બોલો એક જ કહેવાય. એના ત્રણ નામ છે, વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસ અલંકાર. હવે આ અલંકાર છે એ શબ્દાલંકારનો પ્રકાર છે. હવે શબ્દાલંકાર આપણે ગયા વિડીયોમાં ભણી ગયા કે શબ્દના કારણે ચમત્કૃતિ ઉત્પન્ન થાય ત્યારે શબ્દાલંકાર બને, બરાબર? હવે એના વિશે તમે આગળના ધોરણમાં છે વધારે શીખશો. બાકી વિડીયો છે જોજો, અને એમાં જે PDF મોકલ્યું છે એ પણ વાંચી જોજો. તો કે શબ્દના કારણે ચમત્કૃતિ ઉત્પન્ન થાય ત્યારે શબ્દાલંકાર બને. હવે આગળ એના ઉદાહરણ જોઈએ કે પહેલાં એની વ્યાખ્યા જોઈએ. એક જ વર્ણ, વર્ણ એટલે અક્ષર, વર્ણ એટલે શું થાય? અક્ષર. એક જ વર્ણ વારંવાર પુનરાવર્તન પામી ને ચમત્કૃતિ ઉત્પન્ન ગમે, ચમત્કૃતિ એટલે મનને ગમે તેવું ચમત્કૃતિ ઉત્પન્ન કરે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. અનુપ્રાસ એટલે લાઈન, એકનો એક જ અક્ષર વારંવાર જ્યારે આવે, ટૂંકમાં એનું કહેવાનું એમ છે કે એકનો એક અક્ષર વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. જેમ કે કાનપુરના કાળો કાકાએ કાચી કેરી કાપી, તો અહીંયા ક છે કાનપુરનો, કાળો કાકાનો ક, કાચી કેરીનો ક, કાચીનો ક અને કેરીનો ક અને કાપીનો ક, તો ક છે એ વારંવાર આવ્યો છે. અને મિત્રો, તમને તો વર્ણાનુપ્રાસ અલંકાર તો સૌથી વધારે આવડતો હશે. તમને જ્યારે 5 નહીં 10 નહીં પણ 50 ઉદાહરણ કરવાના કહો ને તો એ તમે બેઠા બેઠા આખો દિવસ ગોતી નાખો. વર્ણાનુપ્રાસ અલંકાર છે એ બધાને ગમે છે. બીજું ઉદાહરણ જોઈએ તો એ તો ખૂબ તમે સાંભળેલું છે, ચંદુકે ચાચાને ચંદુકી ચાચી કો ચાંદી કી ચમચી સે ચટની ચટાઈ. કયો અક્ષર વારંવાર આવ્યો? ક્યો જોઈ, બરાબર છે ગુડ, ચ વર્ણ. તો ચંદુમાં ચ, ચાચામાં ચ, ફરીવાર ચંદુમાં ચ, ચાચીનો ચ, ચાંદીનો ચ, ચમચીનો ચ અને ચટનીનો ચ અને ચટાઈનો ચ. તો ચ વર્ણ છે એ વારંવાર આવ્યો, વારંવાર આવ્યો એટલે પુનરાવર્તન પામ્યો. ત્રીજો છે કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. અહીંયા કયો અક્ષર વારંવાર આવ્યો હશે નક્કી કરો જોઈ. સ્વાભાવિક છે કે ક વર્ણ છે એ વારંવાર આવ્યો છે, બરાબર? કાળાનો ક, કરમનો ક, કાળોનો ક, કાળુંનો ક, તો ક છે એ વારંવાર આવ્યો છે. અને કાળો મોહન, મોહન એટલે કૃષ્ણ, બરાબર? કાળો એનું નામ, કૃષ્ણનો અર્થ શું થાય સંસ્કૃતમાં? કાળો એવો થાય. તો અહીંયા જે છે એ આપણે વર્ણાનુપ્રાસ અલંકાર ભણ્યા. હવે આ બંને અલંકારની PDF છે તમને મોકલીશ, પણ તમારે વર્ણાનુપ્રાસ અલંકાર છે એના ઉદાહરણ છે એ વધારે બને એટલા ગોતીને લખવાના છે. અસ્તુ.